જી નિહારે મા અરે છોગાડા નિહારે મા હે ત રે કે હરી મારા રે કે હરી મારા છોગાણા રે હરિજી નિહારે મારે

Lago mero di arreporti rime, manelago mero di arreporti rime, manelago mero di mero Maharaj જય સ્વામિનારાયણ યસ ધીસ કોલ ધ વિદ્યાનગર યુથ્સ એન્ડ ધીસ કોલ એવીડી યુથ એસેમ્બલી એકવાર જોરદાર આપણા બધા માટે ચાઢ્યો એવું કહું તો હું ખોટો નહીં કે આપણે એટલા પણ અહીંયા યુવકો બેઠા છીએ ઇન્કલુડિંગ સંતો वडीलो बद्धाज 95% ऑफ अस क्रिकेट इज फेवरेट गेम एम आई रॉंग ऑर राइट अजी फुटबॉल लवर्स ने लगभग नहीं गमी गमिवाय पण साचू आहे यस हवे तो सीजन आवानी पाठी आय ઓટ સેમેસ્ટર એક્ઝામની જેટલી રાહ ના જોતા હોઈએ એટલી આઈપીએલની સોરી ઇવન સેમેસ્ટર એટલી આપણે આઈપીએલની રાહ જોતા હોઈએ અને ઘણા તો એટલા બધા ક્રિકેટ લવર્સ હોય કે એના તો બધા સ્ટેટિસ્ટિક્સ યાદ હોય બે હજાર સોળમાં વિરાટ કોહલી કેવું પરફોર્મન્સ કર્યું હતું એ યાદ હોય પણ છ દિવસ પહેલાં લેક્ચરમાં શું ભણ્યા હતા એ કોઈ પ્રશ્ન પૂછે તો માથું ખજવાડવું પડે બરાબર ને પણ આજે એક તમને ક્વેશ્ચન પૂછું અગિયાર વર્ષ પહેલાં આજના દિવસે એક એવો રેકોર્ડ બન્યો કે હજી હજી સુધી તૂટ્યો નથી કોઈને યાદ હોય તો યસ યસ એક વાર જોરદાર દાડીભાઈ માટે યાર તેંડુલકરે બાંગ્લાદેશ અમે એશિયા કપમાં આજે સોમી સદી મારી હતી અને આજ સુધી હજી એ રેકોર્ડ નોટ આઉટ છે વિરાટ કોહલી એ લાઈન પર પણ સ્ટીલ દિલ્હી ઇઝ દૂર ફોર હિમ પણ શા માટે મેં આ વાત કીધી તેંડુલકરની લાસ્ટ મેચ ટુ હન્ડ્રેડ બસ્સો મી ટેસ્ટ મેચ અગેન્સ્ટ વેસ્ટ ઇન્ડિઝ વાનખડેમાં એની ફેરવેલ સ્પીચમાં એને એક મસ્ત સેન્ટેન્સ કીધું હતું એકચ્યુલી એને એ વાક્ય એના ફાધરે કીધું હતું અને એ સેન્ટેન્સ એવું હતું કે જ્યારે અગિયાર વર્ષની ઉંમરમાં એ એના ફાધર પાસે જાય છે અને કહે છે કે મારે ક્રિકેટની દુનિયામાં આગળ વધવું છે ત્યારે એના ફાધર એને એવું કહે છે કે તેંડુલકરને એક વાત કહે છે ચેઝ યોર ડ્રીમ્સ બટ મેક શ્યોર યુ યુ ડુ નોટ ફાઇન્ડ શોર્ટકટ્સ ધ પાથ માઇટ બી ડિફિકલ્ટ બટ ડોન્ટ અપ સચિન તેંડુલકરને એવું કીધું કે તું તારા સપનાને સાકાર કરવા નીકળી પડ પણ ક્યારેય શોર્ટકટ ના હોત તો જે હમણાંનો યુથ एना हार्डवर्कनं ऑप्शन ए शोधी नाख्य शॉर्टकट ट्वेंटी ट्वेंटीवाळा आपा कार्डवर्क बिलीव ना करिए पण सचिन ने गॉड ऑफ क्रिकेट कवाय बिकॉज ऑफ इट्स हार्डवर्क थाऊजंडस ऑफ अवर्स ए नेट प्रेक्टिस करे तवा रेकॉर्ड्स बने अदरवाइज रेकॉर्ड्स ना बने तयार आखा वर्ल्ड वर्ल्डम ए फेमस थाय तरी काही नवं कीर्ती ए हासिल कर अदरवाइज़ ઇટ ઇઝ ડિફિકલ્ટ કોઈ વ્યક્તિ હાર્ડવર્ક ના કરતો હોય કેટલા ક્રિકેટર્સ આવ્યા આપણને ખબર હશે કે લોકો દસ મેચ પાંચ મેચ પંદર મેચ વીસ મેચ પછી પોતાની ઇનિંગ્સ પૂરી કરી નાખે પણ તેંડુલકર ટ્વેન્ટી ફોર ઇયર્સ સુધી પોતાની ઇનિંગ્સ ચાલુ રાખી ક્યારેય એવું તો હશે નહીં કે દરેક દરેક મેચમાં હંડ્રેડ્સ વાગતા હતા ઘણા બધા ઘણા બધા પીરિયડ એવો પણ આવ્યો કે જેમાં એ પરફોર્મન્સ નહોતા આપતા નહોતો આપી શકતો પણ એણે ક્યારેય હાર્ડવર્ક છોડ્યું નહીં ક્યારેય અપ ના કર્યું એટલે જ સ્વામીજી ઘણી વખત આપણને કહે કહે છે સભામાં પણ આપણને કહેવામાં આવે છે કે હાર્ડવર્કનું ક્યારેય કોઈ ઓપ્શન હોતું નથી આપણે બધાએ હાર્ડવર્ક તો કરવું જ પડે પણ જો એ હાર્ડવર્કમાં ખાલી પ્રેયર એડ થઈ જાય તો એ હાર્ડવર્ક મે બી ઇઝી થઈ જાય આપણે ઘણા એવા એક્ઝામ્પલ્સ જોયા છે ઇવન આલ્બર્ટ આઇન્સ્ટાઈને પણ કીધું હતું કે જો સક્સેસ સક્સેસ ઇઝિકલ ટુ હાર્ડવર્ક પ્લસ પ્રેયર જો હાર્ડવર્કની સાથે એવું ભગવાનનું બળ એ ભગવાનને પ્રાર્થના ભગવાનના પવિત્ર સંતને જો પ્રાર્થના થઈ જાય તો આપણું કામ ઇઝી થઈ જાય વિશેષ વાત નથી કરવી એવું જ કાંઈક આપણા જ મિત્ર હાર્દિકભાઈની લાઈફમાં થયું હતું આપણે એમને પ્રાર્થના કરીએ એમની લાઈફમાં પણ એણે ઘણું બધું હાર્ડવર્ક કર્યું છે તો હાર્દિકભાઈ આનંદને આપણે પ્રાર્થના કરીએ કે આજના શુભ મંગ અને મંગલકારી દિવસે એમના એક્સપિરિયન્સ શેર કરવા માટે વધારે હાર્દિકભાઈ આનંદ એકવાર જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ હાર્દિકભાઈ આજે બેંક ઓફ ઇન્ડિયામાં જોબ કરી રહ્યા છે ગવર્મેન્ટ જોબ કરી રહ્યા છે એકવાર એમના જોરદાર તાળીઓથી એનું અભિવાદન કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે આજના શુભ અને મંગલકારી દિવસે આપણને એમના એક્સપિરિયન્સ શેર કરે ભૂલકું હાર્દિકભાઈ સજાન સ્વામી મહારાજની જે હરિપ્રસાદ સ્વામી મહારાજની જે પ્રબોધજીવન સ્વામી મહારાજની જય 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 હરિપ્રબોધમ યુવા મહોત્સવની જય 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 હું આજે મારા જીવનની વાત કરવા આવ્યો છું મેં ડિગ્રી એન્જિન કર્યું હતું ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશનમાં જ્યારે એ ફિલ્ડ લીધી ત્યારે ટોપ પર હતી અને જ્યારે ચાર વર્ષ પતી ગયા પછી એનો કોઈ સ્કોપ જ નહોતો તો એન્જિન પતી ગયું હતું જોબ હતી નહીં મારા માસીના દીકરા છે જયદીપભાઈ એ મને આગળ સભામાં લઈ આવ્યા હતા સભામાં એને મેં જોયું કે બધા દીકરાઓ કેટલું સારું ભણે છે અને હું કશું કરતો નહીં પછી ગવર્મેન્ટ જોબની એક્ઝામ આપવાનું વિચાર્યું અમારા લીડર હતા એ ટાઈમે હર્ષભાઈ તો હર્ષભાઈ મને આનંદ સ્વામીને મળવા લઈ આવ્યા હતા તો આનંદ સ્વામી કીધું કે તૈયારી કરવી તો કર પણ બે આજ્ઞા પાડજે કે એક ત્રીસ મિનિટ ભજન રેગ્યુલર કરજે અને દસ કલાકનું રીડિંગ કરજે હવે મેં જિંદગીમાં દસ કલાક વાંચેલું નહીં એટલે મને થોડું અઘરું બી લાગતું હતું પછી તો બી આનંદ સ્વામીની આજ્ઞા હતી એટલે ધીરે ધીરે ચાલુ કર્યું ત્રણ કલાક વંચાય ચાર કલાક વંચાય પછી દસ મિનિટ ભજન થાય પંદર મિનિટ ભજન થાય વીસ મિનિટ ભજન થાય પછી એવી રીતે બે ત્રણ મહિના ગતા રહ્યા બે ત્રણ મહિના ગતા રહ્યા ને પછી મેં એક એક્ઝામ આપી ગવર્મેન્ટ મારી પહેલી એક્ઝામ મને એવું હતું કે પહેલી એક્ઝામમાં જ આપણે પાસ કરી લેવું પણ એક્ઝામ આપી એક્ઝામ આપીને ઠીક ઠીક ગઈ હતી એવરેજ તો પછી ઘરે આવ્યો પછી સ્વામીજીને પ્રાર્થના કરી એ દિવસે સ્વામીજી મને સ્વપ્નમાં દર્શન આપ્યા હું એકચ્યુઅલી અહીંયા આણંદ રહું પણ મારું પ્રોપર ગામ વડોદરા આગળ રતનપુર આવ્યું ત્યાં આગળનું જો અમારું ત્યાં રો હાઉસ છે તો સ્વામીજી બધા ભક્તો જોડે ત્યાં થાળ કરવા પધાર્યા હતા અમારા ઘરે મેં સ્વામીજી જોડે થાળ લીધો પછી થાળ લીધો પછી હું સ્વામીજીને હાથ ગયો તો હું સ્વામીજીને હાથ દોડાવતો હતો ત્યાં મેં સ્વામીજીને પ્રાર્થના કરી કે હે સ્વામીજી મેં ગવર્મેન્ટ એક્ઝામ આપી છે તો મને પાસ કરજો તો સ્વામીજીએ કીધું કે જ્યાં સુધી તું વર્તનામાં સોળ્યા પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન ટોપ સુરુચિ નહીં રાખું જ્યાં સુધી મહેનત નહીં કરું ત્યાં સુધી તને પાસ કરવાનો નહીં સ્વપ્ન પૂરું પછી સ્વામીજીનું થોડું દુઃખી મળ જોયું હતું ને તો એકચુઅલી મને ત્યાં સુધી મને કીધું કે સ્વામીજી પરમ પુરુષોત્તમ નારાયણ છે પરંતુ મને અંદરથી દુઃખ થયું કે મેં સ્વામીજીને દુઃખી કર્યા પછી થોડું ભજન વધ્યું થોડું હાર્ડવર્ક બી વધ્યું પછી આઠ નવ કલાક સાત આઠ કલાક થયા પછી ભજન બી કરતો ગયો ભજન બી કરતો ગયો પણ મૂવી જોવાની આદત હતી તો મૂવી જોવાની આદત છૂટતી નહોતી પછી તે બી છોડવાનો પ્રયત્ન કર્યો પછી દસ દિવસે જોઈ લો પંદર દિવસે જોઈ લો પછી એવી રીતે એક દિવસ યુટ્યુબ પર મૂવી જોઈ લીધું તો તે દિવસ જેટલી વાર બી હું આ કરું ને તો મને પેલું સ્વામીજીનો પેલો ફેસ યાદ આવી જાય શેડવારો એટલે હું આમ દુઃખી થઈ ગયો તે દિવસ બી બહુ દુઃખી થઈ ગયો તો સ્વામીજીને બહુ ભજન કર્યું બહુ ભજન કર્યું મેં એ સ્વામીજીએ એ જે સપનામાં દર્શન આપ્યા સ્વામીજી અન દિવસમાં બિરાજલા હતા સોફા પર રાજા ધીરાજ સ્વરૂપે હજુ બી યાદ છે મને તો હું એમની આગળ નીચે બેઠો ખબર નહીં કશું મેં પ્રાર્થના નહીં કરી બસ રડવા લાગ્યો હું તો સ્વામીજીએ મારા પર હાથ મૂકીને એક વાક્ય બોલ્યું કે તું ચિંતા ના કરીશ તું મારો છું પછી એ દિવસ પછી બીજા દિવસથી મતલબ એકદમ વધારે સૂડ પ્રમાણે ટોપ સુરુતિ જીવા જીવવા લાગ્યો પછી હાર્ડવર્ક બી વધી ગયું પ્રેયર બી વધી ગઈ પછી આવી રીતે ત્રણ ચાર મહિના ગતા રહ્યા તો ત્રણ ચાર મહિના ગતા રહ્યા ને પછી મેં ફરી બીજી એક એક્ઝામ આપી તો બીજી એક એક્ઝામ આપીને તો એનું રિઝલ્ટ આવ્યું હવે હું છ સાત મહિનાથી હાર્ડવર્ક કરતો હતો ડેલી દસ કલાક વાંચતો હતો ત્રીસ મિનિટ ભજન કરતો હતો તો એમાં હું ત્રણ માર્ક્સથી ફેલ થઈ ગયો ત્રણ માર્ક્સથી ફેલ થઈ ગયો તો મને ડિપ્રેશન આવ્યું એકચુઅલી ઘરની પરિસ્થિતિ એવી કે જોબ કરવી જ પડે અને હું એરિયામાં બી એવો રહેતો હતો ઘરેથી ફાધર નહીં નાનપણમાંથી જ ઓફ થઈ ગયા હતા એટલે ઘરેથી બહુ પ્રેશર હતું કે જોબ લેવી જ પડે તો આનંદ સ્વામી અહીંયા આગળ સોફામાં બેઠા હતા આનંદ સ્વામી સામે કોઈ નહોતું હું ત્યાંથી એન્ટર તો અહીં આગળ આવ્યો બેઠો તો આનંદ સ્વામીને કીધું કે આનંદ સ્વામી જે દોસ્તી પહેલેથી એ ભગવાનની કૃપા તો આનંદ સ્વામીને મેં પ્રાર્થના કરી સ્વામી ત્રણ માર્ક્સથી ફેલ થઈ ગયો તો સ્વામીજી આનંદ સ્વામી મને બતાવ્યું હતું કે તને મને આ જ દીવાલ બતાવી હતી તને મને આ દિવાલની પારનું દેખાતું નહીં પણ સ્વામીજીને દેખાય છે તું ચિંતા ના કરીશ હું તમારે ભજન કરીશ તું તારી મિનિટ ત્રીસ મિનિટનું ભજન ચાલુ રાખ અને દસ કલાકની મહેનત ચાલુ રાખ પછી ઇન બિટ્વીન બીજા ત્રણ ચાર મહિના ગયા મેં બે ત્રણ એક્ઝામ આપી પછી ટ્વેન્ટી ટુ ડિસેમ્બર બે હજાર અઢારનો દિવસ હતો તો હું તે દિવસે પહેલેથી હરિધામમાં હું પૂનમ ભરવા જતો હતો એ દિવસે પૂનમ હતી તો મંદિરમાં દર્શન કરતો હતો તો મને બાજુ એક બાજુ આજુબાજુ એક ભાઈ હશે એમણે કીધું કે સ્વામીજી દર્શન આપે છે તો હું મંદિરે દર્શન કર્યા પછી ત્યાં અનિલ દેશ આગળ ગયો ત્યાં અશોક અંકલ ઊભા હતા તો અશોક અંકલ ઊભા હતા તો હું ઊભો રહ્યો હતો બધા સંતો બધા યુવકો હતા એ બધા સંતો જ જતા હતા મેં કીધું જવાય કે કેવું તો પછી અશોક અંકલે મને કીધું કે જ્યાં ઉપર જાય સ્વામી હરિપ્રધા સ્વામીજી દર્શન આપે છે તો હું ઉપર ગયો તો પર ભક્તિપ્રિય સ્વામી અને બીજા બધા યુવક હતા એ એમને સ્વામીને દર્શન કરાવતા હતા પછી એ દર્શન કરાવી દે પછી હું સાઈડમાં ઊભો રહ્યો મેં કહ્યું સ્વામીજી મતલબ કોઈ જ સ્વામીજીને ફેસ ટુ ફેસ મળેલું એવીડી આવ્યા હતા ત્યારે પણ એવું વિચાર આવે કે જવાય કે કેમ તો સ્વામીજી સામેથી બોલાયો મન મેં પૂછ્યું મને પૂછ્યું ક્યાંથી હું કશું નહીં બોલ્યો ખાલી એટલું બોલ્યો એવીડીથી સ્વામીજી એટલું રાજીપાનું દર્શન કરાયું ને એમના ફેસ પર જે સ્માઇલ હતી ને હજુ બી મને યાદ છે કે આપણે બધા કેટલા નસીબદાર છે કે ખાલી મેં એવીડી જ કીધું હતું તો બી સ્વામીજી રાજી થઈ ગયા અને સ્વામીજી માથા પર હાથ મૂક્યો મેં કોઈ પ્રાર્થના નહીં કરી કે મારે પાસ મેં એક્ઝામ આપી છે કે નહીં આપી કે એ પછી હું ત્યાંથી નીકળી ગયો તે દિવસે સૌથી મોટી વાત એ થઈ સ્વામીજીએ મારા માથા પર હાથ મૂક્યો પછી મને ટેન્શન ગતું હતું કે પાસ થઈશ કે ન પાસ થઈશ આ લોકોનું તો જે છે એ થશે પછી ત્રણ એક્ઝામના રિઝલ્ટ આવ્યા આરઆરબી આરબી આશ્રન લોકો પાઇલોટ ગ્રામીણ બેંક અને અત્યારે બેંક ઓફ ઇન્ડિયામાં છું એ ત્રણ એ ત્રણે ત્રણે એક્ઝામ એક સાથે પાસ થઈ ગઈ હવે સ્વામીજી મારી પર છોડ્યું કે હવે મારે કયું સિલેક્ટ કરવું છે એવું પછી હું જે એરિયામાં રહેતો તો એરિયામાંથી બી નીકળી ગયો બીજા એરિયામાં સ્વામીજીએ ઘર સ્વામીજીની કૃપાથી ઘર થઈ ગયું પછી સ્વામીજી સ્વધામ પધાર્યા તો દિલમાં દુઃખ બહુ હતું કે સ્વામીજી સ્વધામ પધાર્યા તો હવે શું તો પ્રભુ સ્વામીજી આજથી આઠ નવ મહિના પહેલાંની વાત છે તો પ્રભુસ્વામી મતલબ એ ત્રણ ચાર દિવસ મને બહુ બૂઢા વિચારો આવતા હતા કામના બી બધી જ રીતે બધા જ નેગેટિવ જ વિચાર આવે પોઝિટિવ વિચાર જ ના આવે તો ત્રણ ચાર દિવસ એવા વિચારો આવ્યા તો આ હોલની નીચે ગેટ છે એ ગેટની થોડો રાઈટમાં જે એટલે ત્યાં રોડ છે રોડ ત્યાં આગળ હું ઊભો હતો સ્વામી વોકિંગ કરતા હતા બીજા ચાર પાંચ ભક્તો બી એમની જોડે હશે તો મારાથી રડી જવાયું અને આંખમાં પાણી હતું અને પ્રભુસ્વામીને કશું કીધું નહીં ખાલી એમની અને મારી આંખો બે મિનિટ બે સેકન્ડ બે થી ત્રણ સેકન્ડ એક થઈ એ ટાઈમથી જ ખબર નહીં એમની આંખોમાંથી કેવી દિવ્ય દ્રષ્ટિ નીકળી અને મારામાં ગયા હશે તો મને ઇન્સ્ટન્ટ ગુંડા વિચારો આવવાના બંધ થઈ ગયા તો જેવી રીતે સ્વામી જે ખાલી મારું આ લોકનું ના ગોઠ્યું મારા અંતરની ચિંતા કરી મારા આત્માને શુદ્ધ કરવાની ચિંતા કરી એવી રીતે આજે પ્રભુ સ્વામી બીજી બી આ લોકોનું તો બધું સેટ છે નોકરી મળી કે બધું સેટ છે પણ પ્રભુ સ્વામીજી મારા આત્માએ ચિંતા કરે છે આપણે બધા બહુ નસીબદાર છે એ આપણને ભગવત એવા મળ્યા બે સારા સાધુ ચાર સારા હરિભગત એવા મળ્યા બસ સ્વામીજીએ બે હજાર ઓગણીસની સભામાં અહીંયા આગળ કીધું હતું આપણને કે જે લોકો રેગ્યુલર સભા ભરશે જે લોકો મૂવી નહીં જોવે અને સમય અને શિબિર ભરશે એ લોકોને નોકરીની નોકરીનો બાપ મળશે તો બસ આપણે એટલું જ કરવું છે ને આપણે સમય શિબિરમાં જવું છે અને એક જ પ્રાર્થના કે પ્રભુ સ્વામી એમની સેવામાં મેક્સિમમ નિમિત્ત બનાવે સજાન સ્વામી મહારાજની જે હાર્દિકભાઈ આપણી જોડે સરસ વાતો શેર કરી એમને કીધું એક સાથે બમ્પર ઓફર ત્રણ ગવર્મેન્ટ એક્ઝામ ક્લિયર પછી ટેન્શન વધી જાય પાછું કઈ સિલેક્ટ કરવી આપણે એવું હોય આઈઆઈટીએસ બધા આપતા હશે અલગ અલગ જગ્યા પર આપણે અપ્લાય કર્યું હોય અને ત્રણથી ચાર જગ્યા પરથી ઓફર આવે પછી શું હાલત થાય એના જેવું થાય પણ એમને જે આગળ વાત કરી કે જે એ દોઢ બે વરસ હાર્ડવર્ક કર્યું દસ દસ કલાકનું એમનું જે રીડિંગ પ્લસ ત્રીસ મિનિટનું જે ભજન જેને લઈને સ્વામીજીના આશીર્વાદ સહજ થઈ ગયા આનંદસાગર સ્વામીજીની નાનકડી આજ્ઞા એમને ફોલો કરી એ કીધું ને એમણે અને એમાં એન્જિનિયર ક્યારેય દસ કલાક ના વાંચે દિવસમાં નહીં તો એન્જિનિયરિંગ ના કરે એટલે ખોટું નથી કરતા ગેટવાળા વાંચે પાછા પણ એને એવું થાય એન્જિનિયરિંગ જો હું દસ કલાક વાંચી જઈશ એક સાથે તો મારા આખા સેમેસ્ટરનો કોર્સ કવર થઈ જશે એટલે એમને કોઈ હેબિટ નથી પણ સંતનું વચન એ પકડાય અને સંતનું વચન પકડીને જો મંડી પડીએ તો એ એનું રિઝલ્ટ કંઈક અલગ જ મળે એવું જ એમના જીવનમાંથી આપણને જાણવા મળ્યું બીજું બધાને સ્ક્રીન પર દેખાતું હશે કલર્સ ઓફ લાઈફ યસ મોબાઈલ પણ જીવવું જોઈએ એના વિશે આપણને ઓડિયો વિડીયો પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપવા વધારે ભૂલકું મિતભાઈ આણંદ એકવાર જોરદાર તાળીઓથી મિતભાઈનું આપણે સ્વાગત કરીએ સજાનંદ સ્વાઈ મહારાજની જય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ પ્રભુ જીવન સ્વામીજી ટોપિક તો બધાને દેખાય છે સ્ક્રીન ઉપર કે કલર્સ ઓફ લાઈફ તો હમણાં જ એક તહેવાર ગયો કલરનો હોળી હોળી ઉપરથી જ આ ટોપિક સિલેક્ટ કર્યો છે આપણે લાઈફ કેવી હોય છે તો બધાને એવું કે લાઇફ કલરફુલ હોય છે કલરફુલ લાઈફ આપણે કોની દેખાય તો જનરલી જેટલા સેલિબ્રિટીસ છે એને જોઈને આપણી આપણને લાગે કે યાર આની લાઈફ તો કલરફુલ છે એકદમ એવું નથી કહેતા દોલત હે શોરત હૈ ઇજ્જત હૈ બધું જ છે તો એની લાઈફ કલરફુલ થઈ ગઈ હમણાં જ તમને ખબર તો બહુ ન્યૂઝમાં બહુ ફેમસ થઈ ગયું છે ઇન્ડિયા માટે એક પ્રાઉડ મોમેન્ટ છે કે ઓસ્કાર એવોર્ડ મળ્યા તો ઓસ્કાર એવોર્ડમાં આપણી ઇન્ડિયાની કઈ કઈ ફિલ્મ હતી આ ત્રિપલ આર 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 એનો સોંગ નાટુ નાટુ એના ઉપર ઓસ્કાર એવોર્ડ મળ્યો પણ એનો આગળનો ઓસ્કાર એવોર્ડ યાદ છે ટ્વેન્ટી ટુનો ટ્વેન્ટી ટુનો ઓસ્કાર એવોર્ડ જો થોડી હિટ આપીશ તો યાદ રહેશે આપણા જ એક આઈડલ આપણને લાગે કે જેની લાઈફ એકદમ કલરફુલ છે એણે કંઈક કારણ કર્યો હતો આગળના ઓસ્કારમાં ઓસ્કાર એવોર્ડ જ હતો ટ્વેન્ટી ટુનો અને વિલ સ્મિથ ઓલમોસ્ટ બધાનો ફેવરિટ જે પેલો એન્કર હોય ચાલુ ઓસ્કાર એવોર્ડમાં જઈને એન્કરને એક સ્લેબ કરતી દીધી થાપડ મારી દીધી તો આ તો કલરફુલ લાઈફની વાત કરે છે આપણો તો એક આઈડલ માણસ છે ને આપણો આઇડલ હોય આપણે એના જેવા થવું જોઈએ એવું એનો મતલબ આપણે જે સિલેક્ટ કરીએ છીએ આઈડલ કાં તો પછી આપણને જેની લાઈફ લાગે છે કલરફુલ એક્ચુલમાં કલરફુલ નથી એમાં હજુ ઘણા કલર્સ છે એ મિસિંગ છે તો આપણે એવું લાગે વિલ સ્મિથનું જેવું હશે ચાલો એને કેન્સલ કરી દઈએ એને કેન્સલ કરી દઈએ એના સિવાય બીજા ઘણા બધા છે તો જેના નામે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે અને એ રેકોર્ડ અત્યાર સુધીનો બેસ્ટ રેકોર્ડ કહેવાય મોસ્ટ રેકોર્ડેડ આર્ટિસ્ટ ઇન હ્યુમન હિસ્ટ્રી હ્યુમન હિસ્ટ્રીમાં જેણે સૌથી વધારે રેકોર્ડિંગ કર્યા છે સિંગિંગ જેણે સૌથી વધારે કર્યું છે નન અદર દેન લતા મંગેશકર આપણે ઇન્ડિયન છે બધાને ખબર છે લતા મંગેશકર લતા મંગેશકરનો એક સિમ્પલ વિડીયો છે આપણને એવું લાગે કે ચલો લતા મંગેશકર તો એવા હતા કે જેને આપણે આઇડલ બનાવી શકીએ એમની લાઈફ તો કલરફુલ હતી કિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે જેના નામે એનો એક વિડીયો છે જોઈએ શું કહે છે <laughs> मुझे पहले भी किसी ने पूछा था तो वही जवाब मेरे पास है कि ना ही जन्म मिले तो अच्छा है और अगर वाकई जन्म मिला मुझे तो मैं लता मंगेशकर बनना नहीं चाहूँ <laughs> <laughs> नहीं लता मंगेशकर की जो तकलीफें हैं वो उसको ही पता है એણે લાસ્ટમાં જે લાઈન કીધી એને ક્વેશ્ચન એકચ્યુઅલમાં એવું પૂછેલો કે તમને નેક્સ્ટ જન્મમાં ફરીથી જો લતા મંગેશકર બનવા મળે તો તમે બનવા માગશો ઓલરેડી આટલા બધા રેકોર્ડ હોય આપણા માટે તો આઈડિયલ કહેવાય એવું ફરીથી જો જન્મ મળે તો આપણે તો ખુશ થઈએ પણ લતા મંગેશકરે શું આન્સર આપ્યો કે ના હિ જન્મ મિલે તો અચ્છા હૈ પહેલાં કે સેકન્ડ હવે ફરીથી જન્મ ના મળે તો જ સારું અને અગર જો મળે તો લતા મંગેશકર તો નથી જ બનવું તો કે કેમ તો કે લતા મંગેશકરની તકલીફ લતા મંગેશકરને જ ખબર છે તો દૂરથી આપણે જેને કલરફુલ લાઈફ જેની જોઈએ છે એની એકચ્યુઅલ લાઈફ કલરફુલ નથી જે આપણે કલર્સ દેખાય છે મને લાગે છે એ કલર સાચા કલર્સ નથી તો સાચી લાઈફ કલરફુલ થાય કેવી રીતે કહે તો સાચી લાઈફ કલરફુલ કહેવાય કોની તો એક ફની વિડીયો છે એકવાર એ ફની વિડીયો જોઈએ એના પછી આગળ જ વાત કરીએ અને લાઈફની રેસ જો આપણે આટલી ઈઝીલી બહુ જ શાંતિથી બધા એવું નથી કહેતો કે વર્લ્ડલી પ્લેઝર ના હોવા જોઈએ પૈસા ના હોવા જોઈએ એવું નથી કહેતો એ બધું જ હોવા છતાં પણ જો એના બેનિફિટ્સ લઈ શકીએ આપણે તો આપણી લાઈફ પણ આટલી સરસ કલરફુલ મસ્ત એ જે ફિનિશ લાઈન છે મતલબ એવું સમજો કે આપણી લાસ્ટ ડેથ છે તો એની ફિનિશ લાઈન સુધી એ મસ્ત આનંદ કરતાં કરતાં રમતાં રમતા આરામથી પહોંચી જઈએ તો આપણી લાઈફ એવી કલરફુલ કરવી છે કે ગમે તેવી રેસ હોય ગમે તેવા ઇન્સિડન્ટ હોય છતાં પણ આપણો આનંદ ઓછો ના થાય તો ઇન્ટરનલ પ્લેઝર એના માટે આત્મા બળવાન હોવો જોઈએ ગુણાતીનંદ સ્વામીની વાતમાં લખ્યું છે કે અંતર ટાઢું રહે અને ધગી ના જાય તેના બે ઉપાય એ ઉપાય આપણો લાસ્ટ કન્ક્લુઝન છે ઉપાય આપણે ગુણાતીનંદ સ્વામીની વાત લાસ્ટમાં વાંચીશું પણ ગુણાતીનંદ સ્વામી એ વાતમાં લખ્યું છે કે અંતર ટાઢું રાખવું હોય એટલે કે ગમે તેવી પરિસ્થિતિમાં મનને સ્ટેબલ રાખવું હોય કદાચ માણસ પોઝિટિવ રહી શકે પણ એનાથી એક લેવલ ઉપર કે આનંદમાં જ રહી શકે એવી આ જો લાઈફ હોય તો એની લાઈફ કલરફુલ લાઈફ કહેવાય એક સિમ્પલ એક્ઝામ્પલની વાત કરું તો જ્યારે આપણા ઘરે એસી ના હોય ઉનાળામાં ફૂલ ગરમી હોય એસી ના હોય તો આપણે શું લાગે મારી લાઈફમાં કલર નથી એટલે આનંદ નથી તો કે બાજુવાડાના ઘરે એસી છે જો એ એસી આપણા ઘરે હોય તો મજા આવે એમ તો ઠંડક મળે ચાલો કદાચ એને એ એસી તમને મળી ગયો તમારા ઘરે એસી ચાલુ કર્યું મસ્ત ના એટીન ડિગ્રી ઉપર રાખ્યું સેટ કર્યું શાંતિથી બેઠા છો બપોરના ત્રણ વાગ્યા છે અને લાઇટ જાય તો શું એ કલર્સ પછી કલર રહેશે કે પછી કલર ઉડી જશે તો કલર એ ઉડી જવાનો છે એનો મતલબ શું એ એક્સટર્નલ ફેક્ટર છે એ એક્સટર્નલ ફેક્ટર ડિસાઇડ કરશે કે આપણી હેપીનેસ શું છે કે આપણા લાઈફમાં કલર્સ એ ડિસાઈડ કરશે એક્સટર્નલ ફેક્ટર્સ તો ના એક્સટર્નલ ફેક્ટર્સ ડિસાઇડ નહીં કરે એની સામે જ આપણા વડોદરાના ભગત છે હરમણભાઈ ગાંધી જેને ભગતજીને નામે ઓળખે છે તો એ ભગત હતા તો ઉનાળાના ધૂમધકતા તાપમાં બપોરના હવે એમનું ઘર એક તો ફર્સ્ટ ફ્લોર ઉપર ને એમાં પાછું પતરાવાળું ઘર એવા ઘરમાં પણ એમને શાંતિથી બપોરે બેસીને ભજન કરી શકતા હતા ભગવાનનું નામ લઈ શકતા હતા તો વધારે સુખી કોણ કે જેની પાસે એસી છે એ કે પછી ભગતજી તો જેને ઇન્ટરનલ હેપીનેસ અંદરની જે આત્માનો પાવર હોય એ આખી અલગ વસ્તુ છે આપણે શું કરીએ છીએ ખબર છે કે હેપીનેસ માટે ધારો કે હું અત્યારે એક પ્લાન્ટ લાવું અહીંયા એને ગ્રો કરવું છે એમાં સરસ મજાના ફૂલ ઉગાડવા છે તો શું કરવું જોઈએ તો હું એક કામ કરું સરસ મજાના ઉપર જે પાંદડાઓ છે એના ઉપર પાણી છાંટું પાંદડા ઉપર પાંદડા ઉપર પાણી છાંટું પછી એવું લાગે છે હજુ કદાચ ઓછું પડતું હોય તો ખાતર નાખીએ તો હું પાંદડા ઉપર ઉપર ખાતર નાખું છું પાંદડાને પછી એવું લાગે ચાલો પેસ્ટિસાઈડની જરૂર છે ચાલો ઉપર ઉપર પેસ્ટિસાઈડ નાખ્યા તો શું એ પ્લાન્ટ ગ્રો થશે શું એમાંથી રંગબેરંગી ફૂલ નીકળશે નોટ પોસિબલ તો આપણને એવું લાગે છે કે ખુશી છે કે આનંદ છે કે ઇન્ટરનલ હેપીનેસ છે એ એક્સટર્નલ ફેક્ટર ઉપરથી છે ના એવું નથી પણ એ જ પાણી જો એના રૂટ્સમાં આપ્યો હોત એ જ ખાતર જો એના રૂટ્સમાં આપ્યો હોત તો એ પ્લાન્ટ સારી રૂટ કોઝ ફાઇન્ડ કરવો પડે જો એ રૂટ કોઝ આપણને મળી જાય જો એ ફૂલફિલ કરીએ તો આપણે ઇન્ટરનલ હેપીનેસ આપણા લાઈફના જે કલર્સ છે એ કલર્સ ક્યારે જાય નહીં લાઈફના કલર્સ ક્યારે જાય નહીં જેનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ હોય જેનો આત્મા બળવાન હોય એને ગમે તેવી પરિસ્થિતિ પછી ઓસ્કાર એવોર્ડ હોય કે પછી ક્રિકેટની મેચ હોય શ્રી સંતને થપ્પડ મારવાની જરૂર ના પડે હરભજનસિંહ યાદ હશે કારણ એની અંદરની પાવર સ્ટ્રોંગ છે એનો આત્મા બળવાન છે પછી નેક્સ્ટ રૂટ ની વાત કરીએ તો ગુણાચંદ્ર સ્વામી વાતમાં લખ્યું છે એના પહેલા એક નો સ્ટડી છે મતલબ કે દસ વર્ષ સુધી તો આપણે એક જ એવી વસ્તુ કરી છે કે જેનાથી આપણી લાઈફ અનહેપી થાય તો એ વન પર્સન્ટ ફોર્ટી સેવન વસ્તુ શું છે તો ફોર્ટી સેવન પર્સન્ટમાં લખ્યું છે આગળ નીચે આખો રિસર્ચ છે અત્યારે તો વાંચવા નથી બેસી પણ એમાં એવું કહે છે કે ફોર્ટી સેવન પર્સન્ટ આપણું જે બ્રેઇન છે એ ફોર્ટી સેવન પર્સેન્ટ બ્રેઇન કાં તો પાસ્ટમાં હોય છે નહીં તો ફ્યુચરમાં હોય છે ફોર્ટી સેવન પર્સેન્ટ અહીંયા આપણે બધા બેઠા છીએ તો કેટલા બધાને વિચારો આવતીકાલે કોલેજમાં શું કરીશ કાં તો શું જઈશ આ સેટરડે સન્ડે શું કરીશ કાં તો કાલે શું ખાવાનું છે કાં તો કાલે શું ખાધું હતું એવા ફોર્ટી સેવન પર્સન્ટ મતલબ અહીંયા જો કલાકની સભા હોય એનો મતલબ ત્રીસ મિનિટ તો આપણા બીજા વિચારોમાં છે અને એ વિચારો પાસે કેવા છે વિચ કિલ્સ યોર હેપીનેસ આપણી હેપીનેસ શું કરે છે કિલ કરે છે એવા જ આપણા વિચારો છે એવા આપણા વિચારો નેક્સ્ટ આજે આગળ વાત કરી હતી રમણ ભગતનો એમનો પિક્ચર છે પછી નેક્સ્ટ હા તો લાઈફમાં આગળ વાત કરી જવી કે જેટલું અંદરથી જેટલી સમૃદ્ધિ હશે આંતરિક સમૃદ્ધિ જેટલી આંતરિક સમૃદ્ધિ હશે એટલો જ અને જીવવાનો આનંદ આવશે એટલો જ એને જીવવાનો આનંદ આવશે આ લતા મંગેશકરની વાત કરી તો લતા મંગેશકર એવું કીધું કે નેક્સ્ટ જન્મ મને મોડો જ ના જોઈએ અને કદાચ મળે તો લતા મંગેશકર તો નથી જ બનવું તેની સામે આપણા જ કોઠારી સ્વામી હતા તો કોઠારી સ્વામી હતા કોઠારી સ્વામી એકવાર બેંગ્લોરથી અમદાવાદ ફ્લાઇટમાં હતા અને કંઈક ફ્લાઇટમાં કોઈક પ્રોબ્લેમ થાય છે અને લેન્ડિંગ ગિયર બહાર નથી આવતો લેન્ડિંગ ગિયર બહાર નથી આવતો તો બધા ટેન્શનમાં આવી જાય આખી ફ્લાઇટમાં તો બધા જ ટેન્શનમાં આવે છે પણ કોઠારી સ્વામી શાંતિથી અંદર ભજન કરતા હોય છે કોઠારી સ્વામી ભજન કરતા હોય છે સોમને સોમને સોમના અને પછી કોઈ પણ રીતે ફ્લાઇટ લેન્ડ કરે છે અને બધું વ્યવસ્થિત બધા પહોંચી જાય છે પછી કોઠારી સ્વામીને પૂછ્યું કે કોઠારી સ્વામી બધા ટેન્શનમાં હતા ને તમે શાંતિથી કેવી રીતના બેસી શક્યા તો એક બાજુ લતા મંગેશકર છે એણે શું કીધું કે મારે નેક્સ્ટ જન્મ લેવો નથી અને કદાચ લેવો હોય તો લતા મંગેશકર તો નહીં જ અને બીજી બાજુ કોઠારી સ્વામીએ શું કીધું કોઠારી સ્વામી કીધું કે આપણે જીવતા પણ અક્ષરધામમાં છીએ અને મર્યા પછી પણ અક્ષરધામમાં જ છીએ તો બે એમાં કેટલો ડિફરન્સ છે એક છે કે જેને ડર લાગે છે જીવનનો કે ફરીથી હવે જીવવું જ નથી પોતાનો પેન છે એનાથી છુટકારો જોઈએ છે અને બીજી બાજુ એવું છે કે કોઈ જ ચિંતા નહીં નિશ્ચિંતા જીવનમાં તો એકચ્યુઅલ લાઈફ કલરફુલ કોની થઈ તો પછી તો કલરફુલ લાઈફ તો જેની આંતરિક સમૃદ્ધિ છે એની જ લાઈફ થઈ કલરફુલ બીજો એક પ્રસંગ છે યોગીજી મહારાજનો પ્રસંગ છે યોગીજી મહારાજ છે ગોંડલમાં હતા અને ગોંડલમાં પ્રસાદ વેચાતો હતો તો પ્રસાદ વેચતા વેચતા જે ભગત હશે પ્રસાદ લઈને જતા હશે તો એ પ્રસાદનું જે બાઉલ હશે એ હાથમાંથી છટકી જાય છે અને પ્રસાદ નીચે પડી જાય છે હવે પ્રસાદ તો બહુ પવિત્ર વસ્તુ કહેવાય અને એ જો નીચે પડે આપણા હાથમાં હોય તો એ આપણે ધ્યાન રાખીએ કે બે હાથે લઈએ કે પડે નહીં ઢળે નહીં અને આવો પ્રસાદનો આખો જે ઢળી જાય છે એટલે બધા આજુબાજુનું વાતાવરણ હોય છે થોડું ગરમ થઈ ગયા છે બધાના મનમાં વિચારો કે યાર આ ધ્યાન રાખતો નથી વિચારો ધ્યાન રાખતો નથી ખબર નહીં પડતી કદાચ કોઈ માણસ પોઝિટિવ હોય તો એને એવું વિચાર્યું હશે કે લાવો ચાલો નીચે છે એને સંકેલી લઈએ ભેગું કરાવી દઈએ પણ જે આંતરિક સમૃદ્ધ હોય જેને કલર્સ બધા જ ફુલફિલ હોય એના વિચાર શું હોય તો યોગીજી મહારાજે તરત જ આવું જે વાતાવરણ હતું એ વાતાવરણને આનંદ સભર કરી દીધું યોગીજી મહારાજે હસતા હશે કીધું કે ગુરુ આજે તો પ્રસાદનો વરસાદ થયો કે હવે આવો વિચાર કોને આવે કે પ્રસાદનો વરસાદ થયો આપણને એવો વિચાર આવ્યો કે ચાલો નીચે છે નીચેથી કદાચ ઉપાડી લઈએ ને વ્યવસ્થિત પહેલાં ભગતને હેલ્પ કરીએ પણ આવો વિચાર કોને આવી શકે તો ગમે તેવી પરિસ્થિતિમાં અંતરનો આનંદ ઓછો ના થતો હોય ગમે તેવી પરિસ્થિતિમાં જેનું મન વિચલિત ન થતું હોય એ જ આવો આનંદ લઈ શકે એને જ બધી ભગવાન તરફ નહીં દેખાય બધી જ વસ્તુ ભગવાન તરફ લઈ જાય એવી દેખાય એવું ને એવું યુગ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આપણે બધાને ખબર છે કે આટલી બધી ધમાલ હતી પ્રબોધ સ્વામી અહીંયા પધાર્યા પછી પણ આટલું બધું વિચરણ આટલા બધા પ્રોબ્લેમ્સ છતાં પણ પ્રબોધ સ્વામીજીના મોઢા ઉપર ક્યારેય આપણે સ્મિત ઓછું થતાં જોયું નથી ક્યારેય પણ પ્રબોધ સ્વામીજીને ટેન્શનમાં નથી જોયા કે પ્રબોધ સ્વામી બહુ ટેન્શનમાં છે આજે કોઈ વાત ના કરે ધ્યાનથી રાખજો એવું કોઈ દિવસ પ્રબોધ સ્વામીને જોયા નથી આપણે તો જેનું અંતર પવિત્ર હોય જેનું અંતર ચોખ્ખું હોય જેને કલર્સ બધા જ ફૂલફિલ હોય એની સાથે જો આપણે રહીએ તો આપણે કલરફુલ થવાય એની સાથે રહેવું પડે તો આપણે કલરફુલ થવાય એમણે જે પરાવાણી ઉચ્ચારી પરાવાણી સાંભળીએ તો આપણું અંતર કલરફુલ થાય તો આપણી લાઈફ કલરફુલ થાય કોરોનાનો ટાઈમ હતો તો કોરોનાના ટાઈમે બધા જ ટેન્શનમાં હતા અને જે બે ભાઈબંધો ભેગા થાય ફોનમાં વાત કરે તો શું વાત કરે કે આજે તો અમારી સોસાયટીમાં આવું થયું ને તેવું થયું બે જણને ઉપાડી ગયા ક્વોરન્ટાઇન કર્યું આ ઘર કાતા પોલીસે બાજુવાળાને બહુ દંડા માર્યા બહાર રખડતો તો બરાબર છે પડવી જોઈએ એવી જ વાતો પણ કોરોના ટાઈમે પ્રભુ સ્વામી એ શું કીધું કે કોરોના કોરોના નથી કે કોરોના એક પ્રભુની કરુણા છે આપણા માટે કે ભગવાન તરફ સંબંધ બાંધવા માટેનો એક તક છે આપણા માટે તો આવા ટાઈમે વિચાર કોને આવી શકે આવો નોર્મલ માણસ માટે આ પોસિબલ નથી કે આવો વિચાર આવો આ કોરોના નહીં પણ આ ભગવાનની કરુણા છે આપણા માટેની નેક્સ્ટ એક આપણે એવીડીમાં જ પહેલાં રહેતા હતા જીગરભાઈ એક બે મહિના પહેલાં કદાચ જાન્યુઆરીમાં જેમણે અહીંયા ગુસ્તી કરી હતી ગુરુવારે પોતાનો પ્રસંગ શેર કર્યો હતો જીગરભાઈએ તો જીગરભાઈએ પોતાનો પ્રસંગ શેર કરતા ત્યારે વાત કરી હતી એમનું એન્જિનિયરિંગ અહીંયાથી સ્પેક કોલેજમાંથી કરતા હતા અને બહુ જ બિલો એવરેજ સ્ટુડન્ટ એવું સમજો કે ડિટેન થયેલા ડીટેન થયા પછી એમણે ફરી પાછું ગમે એમ કરીને કમ્પ્લીટ કર્યું પાંચ વર્ષે કદાચ કે પાંચ કે છ વર્ષે કમ્પ્લીટ કર્યું હશે એમને પોતાનું એન્જિનિયરિંગ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ હવે જે માણસ પાંચ કે છ વર્ષે કમ્પ્લીટ કરે તો એને આપણે શું કહીએ આ સારું તે માન પતાવ્યું હવે જે જોબ મળે તું લઈ લે એટલે પૂરું થાય આપણે એની પાસે આપણે બીજી શું એક્સપેક્ટેશન રાખી શકીએ પણ આનંદ સ્વામીએ એમને એકવાર કીધેલું કે આપણે ગેટની પ્રિપેરેશન કરીએ તો જીગર ભાઈએ ગેટની પ્રિપેરેશન ચાલુ કરીએ હવે જે ભાઈ કોઈ દિવસ એન્જિનિયરિંગ પૂરું કરવામાં એને ફાફા પડતા હોય તો એ ગેટની એક્ઝામ તો કેવી રીતે ક્રેક કરી શકે પછી તો આપણે હમણાં વાત કરીને હાર્દિક ભાઈએ કે આપણને આ દિવાલ પારનું દેખાતું નથી કે દિવાલની પાર શું છે તો ગેટની પ્રિપેરેશન ચાલુ કરી ગેટની પ્રિપેરેશન ચાલુ કરીને એક વર્ષ સુધી મહેનત કરી અને એક વર્ષ મહેનત કર્યા પછી ગેટનું રિઝલ્ટ આવ્યું તો ગેટનું રિઝલ્ટ આવ્યું બહુ મહેનત કરી હતી રિયલમાં મહેનત કરેલી છતાં પણ ગેટ ક્રેક ના થઈ તો કોઈ પણ માણસ અહીંયા હતાશ થઈ જાય નિરાશ થઈ જાય કે હવે હવે તો આગળ કંઈ જ નહીં અને માન તો પૂરું થતું હતું ક્યાંથી આગળ કરવાનું પછી આનંદ સ્વામીને મળે છે કે આનંદ સ્વામી હવે આ રીતે ગેટ ક્રેક નથી થઈ તો આનસવામી સાથે વાત કરીને એમણે એવું કીધું કે નેક્સ્ટ ટાઈમ ફરીથી હજુ વધારે મહેનત કરીને એક્ઝામ આપવાની જરૂર છે પહેલાં કદાચ આનસવામી મેં મહેનત એટલી નથી કરી એટલે હવે નેક્સ્ટ ટાઈમ કદાચ વધારે મહેનત કરીને ફરીથી ગેટ આપ્યા તો એકવાર માણસ ફેલ થાય અને એના પછી એનો ઉમંગ જળવાઈ રહે કે ના વાંધો નહીં આ વખતે ભલે એક્ઝામમાં ફેલ થયા પણ નેક્સ્ટ ટાઈમ ફરીથી આપીશું તો આવું થયું એનું કારણ શું એનું કારણ છે સ્પિરિચ્યુઆલિટી સભા ભરતા રેગ્યુલર સંતો સાથેને મૈત્રી હતી જેને લઈને એ ડિપ્રેસ ના થયા નહીં તો માણસ ડિપ્રેસ થઈ ગયા હમણાં જ ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવ્યો હતો કે એક માણસ હતો આઈઆઈટી ચેન્નાઈમાંથી ભણેલો અને પછી એમબીએ કરવા માટે યુએસ ગયા યુએસમાં બહુ સારી યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું એમબીએ પૂરું થયું એમબીએ પૂરું થયા પછી સારી જગ્યાએ જોબ મળી સારી જગ્યાએ જોબ મળી વેલ સેટલ હતા ફેમિલી હતો છોકરાઓ હતા અને થોડા ટાઈમમાં જ વિથ ફેમિલી સુસાઈડ કરી લીધું આખી જ ફેમિલી સુસાઈડ કરી લીધું તો એના પાછળનું પછી એની શું કહેવાય લાસ્ટ ડેથ નોટ એને જે લખી ગયો હતો એ વાંચી તો અંદર લખેલો હતો કે આ પરિસ્થિતિમાં આ જ વસ્તુ સૌથી શ્રેષ્ઠ હતી મારા માટે એટલે મેં આ કરી છે એવી એને ડેથ નોટમાં લખેલું હતું ત્યાં પરિસ્થિતિમાં આ જ વસ્તુ સૌથી શ્રેષ્ઠ હતી એટલે વસ્તુ કરી છે અને પછી કેલિફોર્નિયા એસ્ટિટ્યુટ ઓફ ક્લિનિકલ સાયકોલોજી એ લોકોએ એના ઉપર થોડું રિસર્ચ કર્યું કે ભાઈ આ ભાઈને શું પ્રોબ્લેમ થયો હશે તો એનો જોબનો પ્રોબ્લેમ હતો એને જોબનો પ્રોબ્લેમ હતો અને પછી જોબ ગમે તેમ ગઈ પછી એ લોકોએ જે લાસ્ટ કન્ક્લુઝન આપ્યું છે ને એ કન્ક્લુઝન આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ જે લાસ્ટમાં કન્ક્લુઝન આપ્યું એને કે શું પ્રોબ્લેમ હતો આની લાઈફમાં તો લાઈફ એનો લાસ્ટમાં કન્કલુઝન આપ્યું તો જે રિસર્ચ લેબ છે એ લોકોએ લખ્યું છે એમાં કે હી વોઝ ટ્રેન્ડ ફોર સક્સેસ હી વોઝ નોટ ટ્રેન્ડ ટુ હેન્ડલ ફેલિયર એ ફેલિયર હેન્ડલ કરવા માટે ક્યારેય ટ્રેનર નથી થયો એ ઓલવેઝ ટ્રેન થયો તો સક્સેસ માટે જ અને એની લાઈફમાં જો એકાદ બે ઉતાર ચઢાવ આવ્યા એમાં તો પોતાની લાઈફ ટૂંકાવી દીધી એણે તો એવું થયું કેમ ફરીથી એને લાઈફમાં સ્પિરિચ્યુઆલિટી નહીં સભા નહીં એટલે પ્રોબ્લેમ પડ્યો હી વોઝ ટ્રેન્ડ ફોર સક્સેસ હી વોઝ નોટ ટ્રેન્ડ ટુ હેન્ડલ ફેઇલિયર ફેલિયર હેન્ડલ કરવા માટે ટ્રેનર નહોતા ફેલિયર હેન્ડલ કરી શક્યો હતા જ નહીં નેક્સ્ટ એક સરસ આ આ વસ્તુને સમજાવવા માટે નીલકંઠ હોણી એ બહુ સરસ એક પ્રસંગ છે અને બહુ સરસ એક લાઇનમાં વાત છે

खींच लिया दुबो दिया इतनी भयानक बाढ़ उसका जीवित रहना असंभव मर गया बेचारा कहा गया वो बच्चा कहीं नजर नहीं आ रहा राम राम नजर नहीं आ रहा पानी के भंवरों ने उसे खींच लिया भयानक पहाड़ में उसका जीवित रहना असंभव है बेचारा कौन होगा ये कैसे बच गए बाढ़ में कैसे कूद गए आपको डर नहीं लगा? भीतर की शांति ऊपर के तूफानों को भी शांत कर देती है ऊपर के तूफानों से डरोगे तो भीतर की शांति कैसे पाओगे हमारे लास्ट लाइन आती है वो इंपोर्टेंट लाइन आती है। કારણ કે આગળ આપણે વાત કરીએ કે ભાઈ ઇન્ટરનલ હેપીનેસ છે તો એ તો આપણા અંદરથી છે આપણે કલર્સ છે આપણા અંદરથી છે પણ બહારથી કોઈક જો ધક્કો મારી જાય શું કરવાનો રસ્તામાં જતો પાછળથી ગાડી ઠોકી દે તો શું કરવાનું એવા ટાઈમે ભાઈ ગુસ્સો જ આવે ને મારવાનું મન થાય ને એવા ટાઈમ માટેનું સોલ્યુશન આપ્યું છે એ લાસ્ટ જે લાઈન હતી કે ભીતર કે શાંતિ બહાર કે તૂફાનો કો બી શાંત કરી દેતી બહાર કે સે ડરોગે તો ભીતર કી શાંતિ કેસે પાઓગે એટલે બહારની જે પણ તુફાન એટલે આપણી લાઈફમાં કેટલા બધા ટર્મોઇલ્સ આવતા હોય એ બધા ટર્મોઇલ્સ એ શાંત ક્યારે થશે તો જ્યારે આપણું ભીતર એટલે કે અંતર આપણું શાંત પ્રશાંત હશે ત્યારે અંતરથી જે આનંદ હશે તો બહારની ગમે તેવી પરિસ્થિતિ હશે તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ આનંદ જ રાખશે જેમ યોગીજી મહારાજના પ્રસંગની વાત કરી કે પ્રસાદ ઢોળાયો તો એકચ્યુઅલમાં જોવા જઈએ તો વસ્તુ તો બરાબર નથી જ પ્રસાદ ઢોળાય તો ધ્યાન રાખવું જોઈએ બરાબર છે પણ એવા પ્રસંગને પણ આનંદસભર લાઈવલી એકદમ હેપનિંગ કરી દીધું કે ગુરુ આ તો પ્રસાદનો વરસાદ થયો આજ તો એટલો જે ચેન્જ છે આવો ચેન્જ આપણી લાઈફમાં લાવો છે આપણે આવી કલરફુલ લાઈફ આપણે કરવી છે આવી જો કલરફુલ લાઈફ હશે તો જેટલા પણ વર્લ્ડલી પ્લેઝર્સ છે આપણને સારી કાર જોઈએ છે સારી ગાડી જોઈએ સારો બંગલા જોઈએ છે એ બધી જ વસ્તુ મળશે એ બધું જ હોવા છતાં પણ એનો આપણે બેનિફિટ લઈ શકીશું આ જે બીજા લોકો છે એના જેવું નહીં થાય કે ભાઈ સુસાઇડ કરવું પડ્યું બધું હોવા છતાંય યુએસમાં રહેવા છતાં અહીંયા છોકરાઓ મહેનત કરે બિચારા ચાર ચાર પાંચ પાંચ વર્ષથી તો યુએસ પહોંચી ન શકતા એ તો યુએસ હોવા છતાંય ત્યાં જઈને પછી સુસાઇડ કરે છે તો અંદરની શાંતિ ભીતરની શાંતિની વાત છે એના માટે લાસ્ટ જે ગુણાતીદાન સ્વામી આપણને કન્ક્લુઝનની વાત કરી છે એ આપણે કન્ક્લુઝનની વાત વાંચી ગુણાથન સ્વામી વાતમાં શું લખ્યું છે કે અંતરમાં ટાઢું રહ્યા કરે એટલે કે અંતરમાં આપણે શાંતિ રહ્યા કરે ઠંડક રહ્યા કરે તેના બે ઉપાય એક તો ભગવાનનું ભજન કરવું અને બીજું ભગવાનને સર્વ કરતાં સમજવા આ બે સોલ્યુશન છે આ બે સોલ્યુશન જો આપણી લાઈફમાં હોય તો ગમે તેવી પરિસ્થિતિ આવે આપણું અંતર ટાઢું રહે આને વધારે ડિટેલમાં આપણે નેક્સ્ટ ટાઈમ કે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે આનંદ સાગર સ્વામીજીને પ્રાર્થના કરીશું કે આ જે વાત છે એ ડિટેલમાં આનંદ સાગર સ્વામીજી આપણને સમજાવે શરદભાઈ કહે છે કે હમણાં જ તો આનંદ સાગર સ્વામીજીને પ્રાર્થના કરીએ કે આ જે વાત છે અંતરમાં ટાઢું રહ્યા કરે અને ઢગી ન જાય એના બે ઉપાય તો એ વાત સમજાવવા માટે ગાઈડન્સ આપવા માટે આનંદ સાગર સ્વામીજી પ્રાર્થના કરીએ સજાન સ્વામી મહારાજની જય ગુરુ પ્રસાદ સ્વામી મહારાજની જય 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 પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીની જય 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 દાસના દાસ થવાની જય 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 મિત્ર બધા સરસ એક્ઝામ્પલ્સ લઈને આપણને સમજાયું અંતરની ઠંડક કરવી એ એક દિવસનું કામ નથી કરવી છે એવું નક્કી કરવાનું મન થાય એના માટે બી ભગવાનની કૃપા જોઈએ કેમ કે એના માટે કોઈ વિચાર કરતું જ નથી અત્યારનું સાયન્સ એવું કે છે કાર્ડિયોલોજીની ફિલ્ડ યુએસએમાં એના ઉપર અત્યારે ખૂબ રિસર્ચ થાય છે પણ હજી બી એ લોકો એને એક્સેપ્ટ કરતા નથી કે આખા વર્લ્ડમાં જેટલા બી હાર્ટના પ્રોબ્લેમ્સ છે અત્યારે આપણે જેટલી બી હાર્ટ રિલેટેડ ટેકનોલોજી જોઈએ છે આપણે તો બહુ મેડિકલમાં ભણતા નથી અહીંયા તો પણ આપણને બધું ખબર છે સ્ટેન્ટ મૂકે પછી પેસમેકર મૂકે હાર્ટમાં પછી બાયપાસ સર્જરી કરાવે ઓપન હાર્ટ સર્જરી કરે તો કે કાર્ડિયોલોજીના ફિલ્ડમાં જેટલું બી જેટલા બી એડવાન્સમેન્ટ્સ છે એ બધા તો સાયન્સ ને ટેકનોલોજી વધી એટલે બરાબર છે થાય છે પણ કોઈ શોધતું નથી કે એનું કારણ શું છે તો બધા બહુ જણાએ બહુ બધા એક્સપેરિમેન્ટ કર્યા છે એના ઉપર અને એ લોકોએ પ્રૂવ કર્યું છે કે ખાલી આપણું જમવાનું ઇટિંગ હેબિટ્સ ઘણા બધા એવું કહે કે વધારે તળેલું વધારે ચીઝવાળું ને એવું ખાય કોલેસ્ટ્રોલ વધે તો હાર્ટને તકલીફ થાય એ સાચી વાત છે પણ એના પર્સન્ટેજ બહુ ઓછા છે પણ જે રિસર્ચ થયું એમાં એ લોકોએ શોધી કાઢ્યું તો કે સૌથી વધારે હાર્ટના પ્રોબ્લેમ્સ થાય ના લીધે તો એમણે કીધું કે એનું કારણ વ્યક્તિનું મન છે એ મનથી જે વ્યક્તિ વધારે ચિંતા રહે મનથી જે વ્યક્તિ વધારે બીજા વિચારોમાં રહે એટલે જ હાર્વર્ડ યુનિવર્સિટીવાળાએ શોધ્યું કે ફોર્ટી સેવન પર્સન્ટ ઓફ ધ ટાઈમ આપણે પ્રેઝન્ટમાં હોતા નથી એ જે બીજા વિચારોમાં હોઈએ છે એને લઈને હાર્ટને વધારે નુકસાન થાય છે એટલે અત્યારનો નું મેડિકલ સાયન્સ એવું કહે છે કે જેને જેને કાર્ડિયોલોજીનો પ્રોબ્લેમ હોય હાર્ટમાં પ્રોબ્લેમ હોય એને દવા કરતાં વધારે આવી સભાઓની જરૂર છે કેમકે મનને શાંત રાખવાનું ચિંતામાં નહીં જવા દેવાનું અને અખંડ વર્તમાનમાં રાખવાનું એના માટેની કોઈ દવા બની નથી એ લોકોએ ઘણા બધા એક્સપેરિમેન્ટ્સથી પ્રૂવ કરેલો છે તો આપણને તો સ્વામી શ્રી ગુરુહરિસ્વામીશ્રી પ્રભુસ્વાઈની કૃપાથી એ વસ્તુ મફતમાં મળે છે કે આ સત્સંગમાં આવીએ તો નોર્મલ હ્યુમન બિંગ જે બધા ભાવોમાંથી પસાર થાય એમાંથી જ આપણે બી પસાર થઈએ ભય આવે ચિંતા આવે ઇનસિક્યોરિટી આવે કમ્પેરિઝન આવે જેલસી આવે તો આપણે બી પાસ તો થઈએ એમાંથી પણ સભામાં આવીએ પ્રબોધ સ્વામીજી જેવા એક સમર્થ ગુરુની ગોદમાં આવીએ સંતો સાથે દોસ્તી રાખીએ સારા મિત્રો રાખીએ તો એ ભાવોમાંથી કેવી રીતે બહાર નીકળવું એ પ્રભુ આપણને કૃપા કરીને શીખવાડે જો ના નીકળીએ તો કદાચ છેલ્લા મારા ખ્યાલથી લાસ્ટ ડેકેડમાં એટલે છેલ્લા દસકામાં બે હજાર વીસ સુધીના એરામાં એવું હતું કે સાહીઠ વર્ષની ઉંમરે માણસને બાયપાસ કરાવવું પડે જો એ ભાવોમાંથી નહીં નીકળીએ ને સભા નહીં ભરીએ કે આધ્યાત્મિકતા તરફ નહીં જઈએ સમર્થ ગુરુની ગોદમાં નહીં હોઈએ તો એ સ્પેન ઓછો થશે બે હજાર ને આજે વીસનો આપણું ડેકેડ ચાલે છે એમાં પચાસ વર્ષની ઉંમર આવશે પછી ચાલીસ થઈ જશે ધીમે ધીમે તો જન્મે એવું પહેલું બાયપાસ જ કરવું પડશે પણ એ અંતરને શાંત રાખવાનું અને અખંડ વર્તમાનમાં જીવવાનો તો સ્વામીજી કહેતા કે પ્રથમનું સત્યાવીસમું વચનામૃત છે એ આપણને અખંડ વર્તમાનમાં રાખવા માટેનું વચનામૃત છે મહારાજ કહેતા કે ભગવાનને કરતા હરતા માનવા પ્રથમનું સત્યાવીસમું વચના તો વર્તમાનમાં રહેવાનું પણ એ આપણને આ સભા શીખવાડે આપણી ટેક્સ્ટબુક્સ આપણને જિંદગીમાં ક્યારેય શીખવાડી શકશે નહીં એટલા માટે આપણે સભામાં આવવાનું એ સભા આપણું ધીમે 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 પરિવર્તન કરશે કેવા પુરુષોની ગોદમાં બેઠા છે કોની સભા ભરીએ છે એની નાનકડી બે વાત થોડા દિવસથી નડિયાદ બાજુ વિચરણ કરતા હતા ત્યાં એક આપણા હરિભગત છે વિપુલભાઈ નડિયાદમાં જોબ કરે છે પહેલાં પણ નડિયાદમાં જોબ કરતા હતા પછી એના બોસ એનું બિઝનેસ અપ કરીને આફ્રિકા જતા રહ્યા એટલે એમને બીજી જોબ શોધવી પડી જે એમને બરોડા મળી બરોડા જે જોબ મળી એમને તો એમાં એમને વીકલી ઓફ સન્ડે હોય નડિયાદમાં સભા મંગળવારે થાય એ વિપુલભાઈને ઘરે આવતા જ રાતના અગિયાર વાગી જાય ટ્રેનમાં આવે તો એટલે સભા ના ભરી શકે જે વ્યક્તિ એ નાનપણથી બાળમંડળથી સભા ભરીને મોટા થયા એના જીવનમાંથી એ સભા જતી રહે એટલે એને બહુ મોટો પાર્ટ મિસિંગ હોય એવું લાગે એટલે એને દિવસ રાત એક જ વિચાર આવે કે કેમ કરીને હું સભા ભરી લઉં પણ કશું ગોઠવાય જ ના એટલે એનાને એના જ વિચારમાં રહે દોઢ વરસ થઈ ગયું રોજ પ્રાર્થના કરે રોજ અંતરથી સંકલ્પ કરે કે મહારાજ કૃપા કરો એવી સારી જોબ અપાવો કે મારાથી સભા ભરાય નજીક લઈ આવો પણ દોઢ વર્ષ સુધી ભગવાને એને તપશ્ચર્યા કરાવી આવું અંતરના આરતનાથી ભજન કરાયું પછી એ બરોડામાં જ્યાં જોબ કરતા હતા તો એમની જ ઓફિસમાં બીજા એક હરિભક્ત પણ હતા બરોડાના એટલે એક દિવસે એ વખતે કીધું કે આજે સ્વામીજી છે ને બાજુના બિલ્ડિંગમાં આવવાના છે એટલે એ વખતે સ્વામીજીને દાંતની ટ્રીટમેન્ટ ચાલતી હતી ને બરોડા એ જે અપાર્ટમેન્ટમાં કે જે બિલ્ડિંગમાં એમની જોબ હતી ઓફિસ એની બાજુના જ બિલ્ડિંગમાં ડેન્ટિસ્ટનું ક્લિનિક હતું ને સ્વામીજી ત્યાં પધારવાના હતા એટલે મેસેજ મળ્યા તો કે તમારે દર્શન કરવા છે તો પેલો ભગત કે હા દર્શનની પ્રાર્થના કરવાની છે એટલે લઈ ગયા તો એને બધા બહુ પ્રશ્નો હતા જીવનમાં એટલે બધા વિચારી રાખેલા કે સ્વામીજી પાસે જઈશું ને ડેન્ટિસ્ટ પાસે આવે છે એટલે બીજા ભક્તો નહીં હોય ચાન્સ મળશે બધું કહી દઈએ એટલે સ્વામીજી પાસે ગયા પેલા ભગતે કીધું કે આ તો નડિયાદના છે અહીંયા જોબ કરવા આવે છે એમ કરીને પગે લાગ્યા જય સમનારાયણ કીધા પણ ભગવાન એ ભગવાન જ્યાં આગળ આપણે પોતાના વિચારો પ્રશ્નો બધું જ ભૂલી જઈએ વગર દાખલે જે અંતરમાં શાંતિ થઈ જાય એનું નામ ભગવાન તે સ્વામીજી પાસે ગયા તો બધું જ ભૂલી ગયા એને કશું યાદ જ ના આવે એ કંઈ પ્રશ્ન નહીં કાંઈ નહીં એટલે સ્વામીજીએ ઊંધું એનું ઇન્ટરવ્યૂ ચાલુ કર્યું કે ક્વેશ્ચન પૂછે સ્વામી કે તમે તારું નામ શું તું ક્યાં નડિયાદમાં ક્યાં રહું અહીંયા શું કરે છે શું જોબ કરે છે એટલે બધા જવાબો એને આપ્યા પણ એને જે મનમાં હતું ને કહેવું હતું કે મારાથી સભા નથી ભરાતી એ વસ્તુ બી એ ભૂલી ગયા સ્વામીજી પાસે બોલી નહીં શક્યા પછી સ્વામીજીને તો જવાનો સમય આવી ગયો એટલે સ્વામીજી ઊભા થઈ ગયા આસન પરથી એટલે ક્લિનિકની બહાર નીકળતા હતા અને દરવાજા પાસે જઈ અને પાછા ટર્ન બેક થયા ને ટર્ન બેક થઈ અને વિપુલભાઈને સ્વામીજી એક વાક્ય કીધું સ્વામીજી કે તું આવીને આવી સુરુથી પકડી રાખજે હા મહારાજ તને સભા ભરાવશે ચિંતા ના કરીશ એને કીધું નથી સ્વામીજીને કીધું ભૂલી ગયેલો પણ સ્વામીજીએ કીધું કે આવીને આવી સુરુચી પકડી રાખજે શું સુરુચિ રોજ પ્રાર્થના કરે પૂજામાં કે સ્વામીજી કૃપા કરો મને સભા ભરવાનું તક મળે તો બીજી બાજુ ભગવાન બી કેવા છે સ્વામીજીએ ખાલી આટલું કીધું કે તું સુરુચિ આવીને આવી પકડી રાખજે તારું સભાનું ગોઠવાઈ જશે વિપુલભાઈ કે એ આશીર્વાદ આપીને સ્વામીજી પધારી ગયા એક વીક થવા નથી દીધું સ્વામીજી એક વીક થયું નહીં અને એના જૂના બોસ જે આફ્રિકા ગયેલા એ પાછા આવી ગયા નડિયાદ અને એને પહેલો જ ફોન વિપુલભાઈને કે હું મારો બિઝનેસ ફરી ચાલુ કરું છું તું ક્યારથી જોબ પર આવું છું તો વિપુલભાઈ કે મેં કીધું ભાઈ કાલથી ને જોબ પર લાગી ગયા અને કે મારી સભા ચાલુ થઈ ગઈ તો આ એવા પુરુષોની ગોદમાં બેઠા છે આપણે કે આપણે જો ખાલી સુરુચિ રાખશું તો અંતરમાં શાંતિ કરી આપવાની જવાબદારી એમની છે એને જ બે હજારને સત્તરમાં પ્રબોધ સ્વામીજી એમના અપાર્ટમેન્ટમાં પધારતા હતા તે આને ખબર નહીં અચાનક પ્રોગ્રામ થઈ ગયો એટલે થાળ હતો એમના જ અપાર્ટમેન્ટમાં ને નીચે પાર્કિંગ જેવું છે ત્યાં સભા હતી એમના અપાર્ટમેન્ટમાં સાત આઠ હરિભક્તો રહે છે એટલે એમના વાઇફે અમને ફોન કર્યો કે ભાઈ તમે જલ્દી આવો જોબ પરથી પ્રબોધ સ્વામીજી પધારે છે ટુ થાઉઝન્ડ અને થાળ છે કોકના ઘરે અને પછી સભા છે એટલે એ ભાઈ જોબ પરથી અપ કરીને નીકળ્યા વહેલા અને જેમાં આવ્યા હશે રિક્ષા વિક્ષામાં કે એમાં તે પેલા દૂર ઊભી રાખીને પછી ત્યાંથી દોડતા ને દોડતા એપાર્ટમેન્ટ પાસે આવ્યા એટલે પ્રભોસ્વામીજી નીચે જ ઊભા તા એટલે પછી પ્રભોસ્વામી પાસે જઈને ઊભા રહ્યા પગે લાગ્યા એટલે હાંફતા તા સ્વામી કીધું કેમ હાંફો છો તો કે તમારી સભા છૂટી ના જાય ને એટલે દોડતો આવ્યો ને એટલે થોડો હાફ ચડી ગયો એમ ને એ વખતે પ્રભુસ્વામીજીએ એમનો હાથ પકડી અને કીધું કે સાંભળો આ ડાબો હાથ પકડ્યો આમ એ સાંભળ અમે જેનો હાથ પકડીએ ને એને ક્યારેય છોડતા નથી પછી તો કે આજે અપાર્ટમેન્ટમાંથી બીજા બધા કઈ દિશામાં છે ખબર નહીં પણ મને પ્રબોધ સ્વામીજીએ પકડેલો રાખ્યો અને હમણાં થોડાક સમય પહેલાં ત્યાં નડિયાદમાં આપણી એક જમીન છે ત્યાં મંદિર કરવાનું છે આવો પ્રાર્થના હોલ તો પ્રબોધ સ્વામીજી ભૂમિપૂજન કરવા પધારેલા એટલે એ દિવસે એને જોબ પર જવાનું હવે આગલે દિવસે એમના બોસે કીધું હતું એ પોતે સોલાર ફિટ કરે ને આપણે ટેરેસ પર એનું એમની કંપનીમાં જોબ કરે છે એટલે એને ઓન સાઇટ જવું પડે તો એના બોસે આગલે દિવસ કીધું હતું કે તારે કરમસદ જવાનું છે એટલે એને થયું કે યાર કરમસદ આવું નડિયાદથી તો બપોરે એક બે વાગ્યા પહેલાં પાછો પહોંચીશ નહીં બે વાગશે તો પ્રભુ સ્વાઈ તો સવારના પૌરમાં આવીને ભૂમિપૂજન કરીને જતા રહેશે એને કીધું કે રજા આપો એટલે કીધું કે ના અર્જન્ટ કરમસદ તો છે આજે સાઈટ વર્કિંગ ડે હતો તને રજા તો નહીં આપી શકું એને બોસે તો કહી દીધેલું એને આવવાનું ફાઇનલ હતું પણ રોજ સવારના પહોરમાં પૂજા કરે કે જ્યારથી સત્સંગમાં એ જ્યારથી પૂજા કરવાની શરૂઆત કરી ત્યારથી કોકે શીખવાડેલું કે આપણે પૂજા કરીએ તો એમાં સ્વામીજી હાજર જ હોય ભગવાન આપણી પૂજામાં હાજર હોય આપણે એમની સાથે વાતો કરવાની ને આપણું જે કંઈ હોય એ બધું શેર કરી દેવાનું કે ત્યારથી આવો નિયમ એમણે કીધું કે રોજ હું પૂજામાં વાતો કરું સ્વામીજી જોડે પછી પ્રબોધ સ્વામીજી ધરતી પર આવે તો પ્રબોધ સ્વામી જોડે વાત કરું એટલે એ દિવસે સવારે જવાનું તો કરમસદ હતું પ્રબોધ સ્વામી પધારતા હતા નડિયાદ એને લાભ લેવાનો રહી જતો હતો એટલે એને કીધું કે મેં પૂજામાં પ્રબોધ સ્વામીને કીધું આપણે બી ભગવાનને જો આવા સાક્ષી માની અને પૂજા કરશું પ્રાર્થના કરશું કે મારી પ્રાર્થના સાંભળે જ છે તો એ ભગવાન આપણાથી દૂર નથી વિશ્વાસ અને શ્રદ્ધા હશે તો પ્રભુ સ્વામીજી અહીંયા જ છે અને વિશ્વાસ ને શ્રદ્ધા વગર તો પંદર હજાર માઇલ દૂર ન્યૂઝીલેન્ડમાં છે એટલે આપણા ઉપર છે આપણે એમને પંદર હજાર માઇલ દૂર રાખવા છે કે પોતાની ભેગા રાખવા છે એ ચોઈસ આપણા ઉપર છે એને બહુ સરસ ચોઈસ કરી કે સ્વામીજીની પ્રભુ સ્વામી તો પૂજામાં હોય જ છે એટલે સવારે પ્રાર્થના કરી કે આજે તમે નડિયાદ પધારો છો અને મને બોસ મોકલે છે તો કે મને તમારો લાભ રહી જશે તમે કૃપા કરીને મારું કંઈક ગોઠવજો એટલી પ્રાર્થના કરીને પૂજા અપ કરીને ઓફિસ પર ગયા ઓફિસે પહોંચ્યા તેમના બોસનો ફોન આવ્યો ને બોસે એવું કીધું કે મારે કામ આવ્યું છે તો હું નડિયા અરે હું આણંદ જાઉં છું એટલે હું પહેલી વાળી સાઇટ પર જઈ આવીશ પણ તારે બીજી એક જગ્યાએ જવાનું છે એ બી ઇમરજન્સી છે ક્યાં જવાનું તો એમને એડ્રેસ કીધું કે નડિયાદમાં આમ્રપાલી સોસાયટી છે દિનસા પટેલ જે પેલા એમપી હતા વર્ષો સુધી ઓળખે જ તકે હા એ સોસાયટીમાં એક અજીતભાઈ પટેલનું ઘર છે ને એના ઘરે સોલાર ફિટ કરવાનું છે ને તારે ત્યાં જવાનું છે પેલો કે સારું છે સમનારાયણ ફોન મૂકી દીધો ડેસ્ક ઉપર ઊભા થઈ ગયા એ ભાઈ કહેતા હતા વર્ણન કરતા મને કહે સ્વામી બહુ સાચું કહું છું તમને ઓફિસમાં બે તો ડેસ્ક આવે ને ડેસ્કની ઉપર ઊભો થઈ ગયો બધા જ એને જોયા કે આ શું કરે છે અને ડેસ્ક ઉપર ઊભો થઈને કૂદકો માર્યો એને કે હરી પ્રબોધ જય પેલા કેલા એ શું કરે છે તો કે તમને નહીં સમજાય પણ એ જે એડ્રેસ આપેલું એ એડ્રેસ કયું હતું જ્યાં પ્રબોધ સ્વામીજી ભૂમિપૂજન કર્યા પછી થાળ લેવાના આત્મીય મંદિરમાં એ આત્મીય મંદિરની કમ્પાઉન્ડ વોલ અને એને જે એડ્રેસ આપ્યું હતું એની કમ્પાઉન્ડ વોલ એક નેક્સ્ટ ડોર એના બોસે એને કીધું કે આપણે ક્યાં જવું સવારે નવ વાગ્યાથી કે આવી ગયો અને બપોરે બે વાગે દોઢ વાગે પ્રભુ સ્વાઈજી પધાર્યા ત્યાં સુધી જોબ બી કરી અને લાભ બી લીધો પણ ભગવાન પ્રગટ છે મારી પ્રાર્થના સાંભળે છે એને એવો વિચાર નહીં આવો દીધો કે મારું શું થશે ક્યારે થશે કેમ થશે કોણ કરશે ક્યારે કરશે પણ એને ભગવાનના માથે નાખ્યું કે મહારાજ તમે કરજો અને ભગવાનના માથે નાખ્યું તો પછી પ્રબોધ સ્વામીજીએ ગોઠવી આપ્યું પણ એવા પુરુષોની સભામાં આપણે આવીએ છીએ કે જે આપણા અંતરને શાંત કરી શકે જે અંતરમાં ઠંડક પ્રગટાઈ શકે એટલે આપણે બહુ ભાગ્યશાળી છે ગુરુ સ્વામીશ્રી અને પ્રબોધ સ્વામીજીના ચરણને પ્રાર્થના કરીએ કે આપણને એવો બુદ્ધિયોગ આપે કે ગુણાતીતાનંદ સ્વામી સ્વામી શ્રી પ્રબોધ સ્વામીજી અત્યારે એમની વાતોમાં આપણને સુખી કરવાના સુખી થવાના અનેક ઉપાયો બતાવ્યા છે એક વાત એવી નહીં હોય કે જેમાં આપણે સુખી ના થઈ શકે જો ઇમ્પ્લિમેન્ટ કરીએ તો પણ હવે આપણા પક્ષે રહ્યું છે કે આપણે એમનામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને એ વાતો જીવનમાં અપનાવવાની છે તો એવું શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આપણે મંડી શકીએ આ સભામાં આપણે વિધાઉટ ગેપ અચૂક આવી શકીએ એવા રૂડાબળ બુદ્ધિયોગ અને શક્તિ પ્રબોધ સ્વામીજી આપણને સૌને આપે એ જ એમના ચરણે પ્રાર્થના સજાન સ્વામી મહારાજ ઇન્ટરનલ હેપીનેસ એનો ઇઝીએસ્ટ વે આપણને આનંદ સાગર સ્વામીજીએ બતાવ્યું મિતભાઈ સાચી જ વાત કરી હતી કે આપણે એક્સટર્નલ ફેક્ટર જો એટલા બધા ઇન્ફ્લુઅન્સ થઈ જઈએ છીએ કે ક્યારે આપણું આંતરિક જે હેપીનેસ હોય એ જતી રહે એનો આપણને આઈડિયા જ ન આવે પણ એ જે ઇન્ટરનલ હેપીનેસ છે એ આવે કેવી રીતે તો આજે સ્વામી સ્વામીજી કીધું આપણને કે આપણે જેની સભા ભરીએ છીએ આપણે જે પુરુષની ગોદમાં બેઠા છે એ પુરુષ પ્રત્યે જો વિશ્વાસ રાખીએ શ્રદ્ધા રાખીએ અને પ્રાર્થના કરીએ તો એ સો ટકા આવેને આવે જ જેમ એ વિપુલભાઈને અનુભવ થાય એમ આપણને પણ થાય જ જેમ નાના નાના પ્રશ્નો એમના જો સોલ્વ થતા હોય તો આપણે પણ એવા વિશ્વાસ અને શ્રદ્ધાથી જો પ્રાર્થના કરીએ તો આપણા પણ નાના નાના પ્રશ્નો સોલ્વ થાય જ ખાલી આપણે વિશ્વાસ અને શ્રદ્ધાની જરૂર છે તો વિશેષ વાત નથી કરવી ગુરુવરી શ્રી પ્રબોધ સ્વામીજીની ચરણે પ્રાર્થના કરીએ સંતોના ચરણે પ્રાર્થના કરીએ કે હે સ્વામીજી હે પ્રબોધજીવન સ્વામીજી હે સંતો અમે તો બધા નોજવાન છીએ ગરમ ખૂન છે ક્યારે અમારી આંતરિક જે હેપીનેસ છે ઇન્ટરનલ હેપીનેસ છે એ નાવડીની જેમ હલો ડોલર થયા રાખે ક્યારેક અમે ખુશ હોઈએ તો કોક એવો બનાવ બને કે અમે આખું એનું વિરુદ્ધ થઈ જાય અને અમે એંગ્રી થઈ જઈએ અમે એની એ પરિસ્થિતિને રિએક્શન રિએક્શન કરી દઈએ છીએ પણ જેમ આપની ગોદમાં અમે બેઠા છીએ જેમ મિતભાઈએ કીધું કે આ બટલી બધી પરિસ્થિતિમાં પણ આપનું હાસ્ય કોઈ દિવસ ગયું નથી અને અમે આપના દીકરા છીએ તો અમને આજના શુભ અને મંગલકારી દિવસે એવું બળ અને એવા આશીષ આપજો કે ગમે તે પરિસ્થિતિ હોય પણ અમારી આંતરિક જે હાસ્ય છે ઇન્ટરનલ હેપીનેસ છે એ ક્યારેય જાય નહીં એ માટે સૌ ભેગા મળીને આપણે અક્ષર નમન કરીશું સેવા સ્મૃતિ સુરદ વાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુરદ વાવ સ્વધર્મ થેન્ક યુ આ સાથે જ આપણે આજની આ સભાને અહીંયા વિરામ આપીએ છીએ સર્વે યુવકના ચરણે પ્રાર્થના છે ઠાકોરજીના દર્શન કરી ગુરુહરીના દર્શન કરી સંતોના દર્શન કરી નીચે પ્રસાદ ગ્રહણ કરી પોતાના